ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે આવેલા રીવા મેડિકલ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત શ્રીજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે રોબોટિક સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઉમરગામ ખાતે આવેલા ભિલાડ દહેલી ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલ છેલ્લા 16 વર્ષથી ઉમરગામ તથા આસપાસના વિસ્તારોમાં દર્દીઓને તબીબી સારવાર પૂરી પાડે છે। આ હોસ્પિટલમાં રોબોટિક સર્જરીનો પ્રારંભ કરવામાં આવતા હવેથી દર્દીઓએ ઓપરેશનો માટે સુરત કે અન્ય શહેરોની હોસ્પિટલોમાં જવું પડશે નહીં અને શ્રીજી હોસ્પિટલમાં જ અદ્યતન રોબોટિક સર્જરીનો લાભ મળી શકશે। બધા મિત્રો, આજે મને આ જાણતા બહુ આનંદ થાય છે કે રોબોટિક સર્જરી જે વર્લ્ડની મોસ્ટ એડવાન્સ સર્જરી છે આપણે ત્યાં સ્ટાર્ટ થઈ ગઈ છે। હમણાં સુધી અમે લગભગ 12 જેટલા કેસ કર્યા છે અને ઉપરવાલાની દયાથી બધું પેશન્ટ સારા થઈને ગયા છે। આમ જોઈએ તો રોબોટિક સર્જરી દેશમાં બહુ ઓછા જગ્યાએ ઉપલબ્ધ છે। આ એરિયાની વાત કરીએ તો બોમ્બેથી સુરત વચ્ચે ક્યાં બી રોબોટિક સર્જરીની ફેસિલિટી નથી। અમે આ સર્જરી લગભગ મહિનાથી કરી રહ્યા છે, રિઝલ્ટ સારા છે અને આજ સુધી મોટા મોટા શહેરોમાં કોર્પોરેટ હોસ્પિટલ્સમાં આઉટસાઇડ ધ કન્ટ્રી આ ફેસિલિટી ઉપલબ્ધ છે। મને આ બતાવતા બહુ ખુશી થાય, કદાચિત દેશના પહેલાં એવું ગામડા હશે જેમાં રોબોટિક સર્જરી સ્ટાર્ટ થઈ છે। ફાયદા બહુ ફાયદા છે રોબોટિક સર્જરીના, બીકોઝ 3D વિઝન છે, મૂવમેન્ટ પ્રિસાઇઝ છે, પેશન્ટને દુખાવા ઓછા થાય છે, અર્લી રિકવરી થાય છે, અર્લી રિટર્ન ટુ હોમ થાય છે, અર્લી રિટર્ન ટુ વર્ક થાય છે। આ બધા ફેસિલિટી રોબોટિક સર્જરીમાં છે જે લેપ્રોસ્કોપિક સર્જરીથી વધારે છે। સો ઓફકોર્સ હું માનું છું કે રોબોટિક સર્જરી થોડી કોસ્ટલી છે, બટ આજે આ બી માનવા જોઈએ કે આવતા દિવસ રોબોટના છે, બીકોઝ એ ખાલી મેડિકલ ફિલ્ડમાં નહીં, દરેક ફિલ્ડમાં આવતા દિવસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની છે અને જે આ રોબોટમાં બહુ અંદર સુધી ભરાયેલી છે। સો રોબોટ એવું નથી કે રોબોટ પોતે કંઈ કરે છે, બેઝિકલી સર્જન રોબોટને કમાન્ડ આપે અને પછી રોબોટ કામ કરે છે। તમે હમણાં જોયું કે સર્જન એક જગ્યા બેસીને કામ કરે છે, સામે કમ્પ્યુટર જેવા સ્ક્રીન હોય છે અને 3D વિઝન હોય છે અને રોબોટના આર્મ્સ પેટના અંદર હોય છે અને તમે જે કમાન્ડ આપો રોબોટ એ કામ કરે છે। સો બેઝિકલી તમે કમાન્ડ કરો અને રોબોટ અંદર કામ કરે છે, ડેફિનેટલી તમે બેસીને કામ કરો છો, તમે ઊભા નથી, તમારું અર્ગોનોમિક સારું છે, તમે થાકતા નથી। સો આ બધા ફેસિલિટી છે, સર્જન માટે બી ફેસિલિટી છે, ફાયદા છે અને પેશન્ટ્સ માટે બી બહુ ફાયદા છે। હમણાં સુધી અમે 3 જાતની સર્જરી કરી છે। પહેલાં હર્નિયા માટે રોબોટિક સર્જરી બહુ સારું છે, બીજું પિત્તાશયની પથરીના રિઝલ્ટ બી બહુ સારા છે, બીકોઝ ઘણા ટાઈમ પિત્તાશયની પથરી માં એડિઝન્સ બહુ ખરાબ હોય અને ત્યાં રોબોટ બહુ સારા કામ કરે, અને ત્રીજું હિસ્ટેક્ટોમી। મેડમ ગાયનેક છે તો બધાને ખબર છે, રોબોટિક હિસ્ટેક્ટોમી અમે 3 કર્યું છે અને રિઝલ્ટ